तो जो ये समाचार विगतवार तो एक बार जो भारतीय जनता पार्टी द्वारा स्नेह मिलन कार्यक्रम नु आयोजन करवामां आवतुं होय छे ने तेमां पण जे रीते सूरत खाते जे रीते शहर भाजप द्वारा स्नेह मिलन कार्यक्रम नु आयोजन करवामां आव्युं हतुं ने तेमां पण भारतीय जनता पार्टीना कार्यकर्ताओ उपस्थित रह्या हता ने थोड़ीक ज वारमां सीएम भूपेन्द्र पटेल हवे तेमां उपस्थित थवाना छे त्यारे सीएम भूपेन्द्र पटेलनी सरकारमां सौथी मोटो अत्यार सुधीनो आ स्नेह मिलन कार्यक्रम छे अने तेमां पण 30,000 थी पण वधु कार्यकर्ताओ आ स्नेह मिलन कार्यक्रम हाजरी आपशे। मशाल सर्कल थी बाइक रेली स्वरूपे कार्यकर्ताओ स्नेह मिलन में पहुंचे। तो आप जी रीतना दृश्य जोई रहा छो ते सूरत खाते ना छे। सूरत में भाजपा नू सौथी मोटो नूतन वर्ष स्नेह मिलन समारोह योजवा भूपेन्द्र पटेल नी नवी सरकार बन्या बाद सूरत में सौथी मोटू स्नेह मिलन नू आयोजन करवामां आव्युं छे। हाल तो आ तमाम तैयारी आखरी ओप आपी देवामां आवी छे। थोड़ाक समय में मुख्यमंत्री जाते आ स्नेह मिलन समारोह में जोड़ावना छे। कही शकाय के अपनी साथे छे धारासभ्य पण आवी चुके छे। शुं मानुं छे प्रवीणभाई, मुख्य जे आयोजन करवामां आव्युं छे स्नेह मिलन नू, केटला कार्यकर्ताओ आ स्नेह मिलन में जोड़ा छे? ભારતીય જનતા પાર્ટી આ સુરત મહાનગર નું સ્નેહ મિલન છે ત્યારે આખા ગુજરાતમાં જિલ્લાઓમાં મહાનગરોમાં સ્નેહ મિલન ના પ્રોગ્રામો હતા, એમાં છેલ્લે આજે સુરત મહાનગરપાલિકા નું શહેર નું સ્નેહ મિલન નો આજે ભવ્ય કાર્યક્રમ છે। એમાં ઓછામાં ઓછું બધી વિસ્તારની વાઇઝ બધા કહીએ તો બારે બાર વિધાનસભામાંથી આશરે 30,000-35,000 માણસો ભેગા થશે એવો અને ઉત્સાહભેર આ લોકો સ્નેહ મિલન અમારું જે છે એમાં ઉત્સાહભેર કાર્યકરો મિત્રો સ્નેહીઓ બધા જોડાણા છે। શું માનું છે, કઈ રીતે આ આયોજનને જોઈ રહ્યા છો? સુરત એ વડોદરા શહેર, સુરત એ સમગ્ર ગુજરાત ઔદ્યોગિક કેપિટલ હોય એ પ્રમાણેની જ્યારે સ્થિતિ છે ત્યારે સુરત મહાનગર ખાતે ભારતીય જનતા પાર્ટીનું ભવ્ય સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ સુરત એટલે પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની પોતાની કર્મભૂમિ છે અને જ્યાંથી માનનીય સી આર પાટીલ સાહેબ પોતે સમગ્ર દેશમાં સર્વાધિક મતોથી વિજેતા બનીને સાંસદ બન્યા છે, એ સુરત શહેરનું જ્યારે સ્નેહ મિલન કાર્યક્રમ હોય ત્યારે આપ જોઈ રહ્યા છો પ્રમાણે સમગ્ર ગુજરાતમાં કદાચ સૌથી વધારે ઉર્જા ઉત્સાહ અને સંખ્યા સાથેનો કાર્યક્રમ એ સુરત મહાનગરમાં યોજાવા જઈ રહ્યો છે। માનનીય મુખ્યમંત્રીશ્રી પણ આ કાર્યક્રમ માટે ખાસ ઉપસ્થિત રહેવાના છે। સુરતવાસીઓને નવા વર્ષની શુભકામના આપવા માટે થઈને કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ પોતે પણ વર્ચ્યુઅલ માધ્યમથી સુરતવાસીઓને નવા વર્ષની શુભકામના પાઠવવાના છે। કુલ મળીને આ કાર્યક્રમ એ પ્રકારનો કાર્યક્રમ છે કે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી હોય, માનનીય મુખ્યમંત્રીશ્રી હોય અને આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી હોય, આ બધા જ લોકો આ કાર્યક્રમના માધ્યમથી સૌ કાર્યકર્તાઓને સૌ સુરતવાસીઓને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવવાના છે। મને પૂર્ણ વિશ્વાસ છે સ્નેહ મિલન કાર્યક્રમ પછી જે ઉર્જા કાર્યકર્તાઓમાં આવશે, શહેરવાસીઓને પણ નવા વર્ષની શુભકામનાઓ મળશે, એનાથી આગામી દિવસમાં ભારતીય જનતા પાર્ટીનું જે કાર્ય જે છે, સંગઠનનું કાર્ય એ વધારે સુદૃઢ વધારે મજબૂત બનશે અને સુરતવાસીઓ હંમેશા ભારતીય જનતા પાર્ટી ઉપર પોતાનો પ્રેમ વરસાવતા હોય છે એ જ પ્રમાણે આગામી દિવસમાં પણ પ્રેમ વરસાવતા રહેશે। શક્તિ પ્રદર્શનની સાથે સાથે નૂતન વરસાદનું સ્નેહ મિલનનું આયોજન ત્યારે સુરત ખાતે કરવામાં આવ્યું છે, ત્યારે હાલ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે સંપૂર્ણ પ્રમાણની તૈયારીઓ કરી દેવામાં આવી છે। થોડાક સમયમાં મુખ્યમંત્રી જાતે અહીંયા પહોંચવાના છે। કહી શકાય કે હાલ તો કાર્યકર્તાઓની સંખ્યામાં પણ ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે। જે રીતે આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો સુરતના દ્રશ્યો છે, કારણ કે જે રીતે સુરતનું વનિતા વિશ્રામમાં એટલે ગુજરાતમાં સૌથી મોટું સ્નેહ મિલન કાર્યક્રમ જે સુરત ખાતે યોજાવા જઈ રહ્યું છે તેને લઈને 30,000થી વધુ કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં હાજરી આપે તેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, સુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં છે। કહી શકાય કે સૌ પ્રથમ વખત મશાલ રેલી સ્વરૂપે, બાઇક રેલી સ્વરૂપે આ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીંયા પહોંચવાના છે અને ત્યારબાદ કાર્યક્રમો દેશભક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત સાથે કાર્યક્રમની શરૂઆત થવાના છે અને થોડાક સમયમાં મુખ્યમંત્રી સુરત મુકામે પહોંચવાના છે। કેમેરામેન રાહુલ આયરે સાથે મયુર મિસ્ત્રી, સુરત। એક બાજુ સુરત ભાજપનો સૌથી મોટો નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ જે યોજાવા જઈ રહ્યો છે સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં અત્યાર સુધીનો સૌથી મોટો સ્નેહ મિલન કાર્યક્રમ છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી સહિત પ્રદેશ પ્રમુખ પણ હાજરી આપશે, ત્યારે 30,000થી પણ વધુ કાર્યકર્તાઓ આ સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપશે। મશાલ સર્કલથી બાઇક રેલી સ્વરૂપે કાર્યકર્તાઓ સ્નેહ મિલન સમારંભમાં પહોંચશે।